નજીક વધારે જવા પ્રયત્ન કર્યો જ હશે એ લોકોને સમજાવવાની પણ કોશિશ કરી હશે પણ જયારે એક વિમેન તરીકે આપણે કોઈ બિઝનેસ સેટઅપ કરવા જઈએ છીએ તો એ વખતે બધું જ સરળતાથી મળી જાય એવું હોતું નથી તો મને જાણવું છે અને દર્શક મિત્રોને પણ જણાવવું છે કે કોઈક એવા પડકાર કોઈક એવી ચેલેન્જીસ નો સામનો કરવો પડેલો કે આ તમને ક્યાંક રોકતું હશે ટેલ યુ વન ચેલેન્જ સૌથી પહેલા આપણે લેટ્સ નોટ બાય ફકેટ બિટવીન વુમેન એન્ડ મેન સૌથી પહેલા તો આ બિઝનેસમાં સૌથી મોટી ચેલેન્જ હતી કે માય એજ બિંગ અ વેરી યંગ સીઈઓ ઓફ અ કંપની એ જમાનામાં આઈટી એટલું હતું ને એટલે લોકોને ખબર નહીં કે સીઈઓ આઈટી ના યંગ જ હોય લેનો દે એક્સપેક્ટ કે કોઈ 50 આઈ નું જતું હોય પણ અમે અમે જઈને કહીએ સી એટલે પહેલા તો એક તો આપણે બેન પાછા હા એટલે પહેલા બેન બી એ લોકો ને નહી પણ બેન થી ફાયદો મને બહુ થાય સુ પેલું બાર ઓછું બેસાડે તરત તમને લઈ લે એટલે ફાયદો થાય મને ઓકે અને પછી અમને શું કહેવાય એટલે એપોઇન્ટમેન્ટ મળે પણ પછી લાગે કે આ તો એક બેન પછી આપણે આઈટી ની ટેકનોલોજી ની વાત કરીએ એટલે હજી એ લોકો નું મગજ ચકરાય એટલે આ ચેલેન્જીસ હતા પણ અમે આને એવી રીતે સોલ્વ કર્યા કે અમે 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 પ્રૂવ કરતા હતા યુ નો યુ હેવ ટુ ગીવ રિઝલ્ટ

એટલે ઇટ વોઝ નોટ ઇનફેક્ટ ઇટ વોઝ અધર વે અરાઉન્ડ કે ઇટ વોઝ ઇઝી ફોર મી એટલે આવા બધા જે આ વુડ નોટ આઈ મીન ધીસ વેર ઇનફેક્ટ ગુડ ગુડ એક્ઝામ્પલ્સ ઓર ગુડ ચેલેન્જીસ ઓકે પણ હું એવું માનું છું કે તમે પોઝિટિવ એટીટ્યુડ રાખ્યો ત્યારે તમે આમાં સક્સેસ એ તો બહુ ઇમ્પોર્ટન્ટ છે એ તો હું એવરી ટાઈમ આઈ સે કે યુ શુડ બી ઓલવેઝ પોઝિટિવ ઇન લાઈફ એટલે તમારો આ બિઝનેસ નો સિક્રેટ ઓફ સક્સેસ જણાવશો સે આઈ લાઈક ટુ એડ યર આ ઘણીવાર હું પૂછવામાં આવે છે કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ હવે એના પછી એક એક સિમ્પલ એક જોક જેવું કહું તમને એટલે ઇટ વિલ બી ઇઝી ફોર યુ ટુ અન્ડરસ્ટેન્ડ કે એક ફોરમ હતું ને ફોરમમાં એક આવી રીતે બિઝનેસમેનને પૂછવામાં આવ્યું કે વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર સક્સેસ તો બિઝનેસમેન કે ઓનલી ટુ વર્ડ્સ ટુ વર્ડ્સ તો બધાએ પૂછ્યું વોટ આર ધોઝ વર્ડ્સ તો કે રાઇટ ડિસિશન્સ તો પેલા લોકોએ પૂછ્યું કે કેવી રીતે તમે રાઈટ ડિસિશન લીધા કે ઓનલી વન વર્ડ વન વર્ડ તો પૂછ્યું વોટ ઇઝ દેટ તો કે એક્સપિરિયન્સ ઓકે તો પાછું પૂછ્યું કે કેવી રીતે તો ટુ વર્ડ ટુ વર્ડિશન ધેર ઇઝ નથિંગ લાઈક સીરેટ હું બધાને હંમેશા એમ કેવા માંગુ છું બેન ને જે આટલા વર્ષોથી શીખી છું આઈ લાઇક આઈ લાઈક ટુ એમ્ફોસાઇઝ યુર કે તમારે કરવાનું છે ઘણા લોકો કે છે સબસે બધા રોગ ક્યાં કહેગે લોગ તમે એ બધું ભૂલી જાઓ તમારે અગર ઇફ યુ હેવ દેટ ફિલિંગ કે ના યુ આર ઓન ધ રાઇટ પાથ એન્ડ યુ વોન્ટ ટુ ડુ ઇટ ઓકે ધર આર ફેલિયર્સ જેને હું તમને મારા મારા જ એક્ઝામ્પલ ગણાવું સૌથી પહેલા તો એમ એન એન્ટરપ્રિયોર એન્ટરપ્રિન્યર એટલે અમે અમે બધું ઘણા બિઝનેસીસ કરીએ અને ફ્રોમ સ્ક્રેચ ચાલુ કરીએ હવે એન્ટરપ્રિન્યરશીપના જ ધેટ અલાઉ ટુ ડુ લોટ ઓફ મલ્ટીટાસ્કીંગ એઝ અ વુમેન મને ફાયદો થયો એઝ અ વુમેન આપણને આપડે બેનો બધી મલ્ટીટાસ્કિંગ બધું ઘર બી ચલાવીએ બહાર બી કામ કરીએ બધું વી વી નો એવરીથિંગ સો એઝ અ વુમેન મને મલ્ટીટાસ્કિંગ ઓલરાઉન્ડર લીધે મારું એન્ટરપ્રિનરશીપમાં મને ફાયદો થયો ઓકે માય સ્કિલ્સ ગોટ શાર્પન બીકોઝ મલ્ટીટાસ્કિંગ કરો ઘણી ચીજો એક સામથી કરો ઓલરાઉન્ડર કરો ઘણી ચીજો કરો પછી બીજું મને મેં એક ચીજ શીખી છે જે મારે મને બહુ હેલ્પ થઈ છે કે ફેલિયર ઇઝ ફર્ટિલાઇઝર ફોર સક્સેસ કારણ કે તમે જ્યાં સુધી ફેલ નહીં થશો જ્યાં સુધી તમે પડશો નહીં ત્યાં સુધી તમે શીખશો નહીં ફેલ થવું ગુણો નથી ના ઉઠવો ગુણો છે યસ એટલે ફેલિયર એટલે એ મને બહુ હેલ્પ થયું છે મારા બિઝનેસમાં એટલે મને એના લીધે ઘણા બિઝનેસીસ કરવાની શક્તિ આવી છે બીજી ઇમ્પોર્ટન્ટ ચીજ કે ઓલવેઝ બિઝનેસમાં બજેટ બધા કે છે પૈસા નથી મારી પાસે નથી એટલે બજેટ કન્સ્ટન્સ હોય ત્યારે આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ ઘણી ચીજો હું એવા ઘણા એક્ઝામ્પલ્સ આપીશ કે જે મેં મારો બિઝનેસ વિધાઉટ મની કર્યો છે અને બુદ્ધિથી કર્યો છે યુ નો અલ્ટિમેટલી યુ કેન બાય સમથિંગ ઓર યુ કેન યુઝ યુર બ્રેન્સ તો બુદ્ધિથી કર્યો છે બીજું ટીમ ટીમ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ તમે અગર આજે અહીંયા બેઠો છો તો બિકોઝ તમારી એક ટીમ પાસે સ્ટ્રોંગ છે જે ટીમ કામ કરે છે બીજી આર સમર્નિંગ વિચ આઈ લાઈક ટુ ટેલ કે જે મને ફાયદો કર્યો છે ને જે મેં પ્રેક્ટિકલ શીખ્યા છે કે પ્રોબ્લેમ્સ પ્રોબ્લેમ્સ ઇઝ ટુ ચેલેન્જીસ એન્ડ ઓપોર્ચ્યુનિટીઝ આઈ ઓલવેઝ ટેલ પીપલ કે પ્રોબ્લેમ કોઈ બી મારા રૂમમાં આવે ને કોઈ પ્રોબ્લેમ નામે નહીં આવવાનું મેડમ ચેલેન્જ છે યા મેડમ ઓપોર્ચ્યુનિટી છે કારણ કે જયારે તમે આ વર્ડ યુઝ કરશો ને ઓપર્ચ્યુનિટીઝ તો તમારું આખું માઇન્ડસેટ એક બીજા ડાયરેકશનમાં જાય છે તમે કંઈક બીજું વિચારો છો તમે એઝ અ ચેલેન્જ લઈ રહ્યા છો એઝ એ ઓપોર્ચ્યુનિટી લઈ રહ્યા છો ને જયારે મે આવી રીતે લીધું ત્યારે જરૂર કોઈ ચીજનો ઓપોર્ચ્યુનિટી લઉં ઇટ ઇટ ઓપન્સ ન્યુ એવન્યુઝ ફોર બી એટલે ઇટ ઇટ હેલ્પ્સ મી દેટ પછી કમિંગ બેક ટુ બીજું મારી પ્રોડક્ટિવિટી એન્ડ એફિશિયન્સી આઈ હેવ ટુ વર્ક ઓન આઈ ઓલ્વેસ્ટ હેલ્પ માય પીપલ ડુ નોટ મીટ ધ ટાર્ગેટ બીટ ધ ટાર્ગેટ કારણ કે યુ નો ધેટ વિલ ઇમ્પ્રુવ યુર પ્રોડક્ટિવિટી એન્ડ એફિશિયન્સી અને એના માટે મારી એક મારી આદત છે કઈ બી હું બિઝનેસ કરું છું પહેલાથી એમ આઈ વર્ક ઓન ધ ગ્રાઉન્ડ લેવલ ગ્રાસ રૂટ લેવલ કેમ કે નાનપણથી જયારે મારા ફાધરની ફેક્ટરી જતી હતી પપ્પાએ શીખવાડ્યું હતું કે આ જે ફ્લોર છે વર્કશોપ છે એ જ આપણું બધું છે એસી કેબિન આપણી નથી એસી કેબિન લોકોને બતાવવા માટે લોકોને બેસાડવા માટે આપણા માટે પર કારણ કે વર્કશોપ પર તમે કામ કરશો તો જ તમે લાઈફમાં આગળ આવી શકશો એટલે હું કઈ બી કરું મારો કોઈ બી પ્રોડક્ટ લોન્ચ કરું કોઈ બી બિઝનેસ લોન્ચ કરું સૌથી પહેલા મારે મારા ફિલ્ડ પર જવાનું અને ફિલ્ડ પર કસ્ટમરોને શું જોઈએ છે એ વેચો અગર હું કહીશ કે સાહેબ મારી પાસે આ ચીજ છે ને લો તો એ નથી લેવાના એને જે જોઈએ છે એ તમે વેચો એટલે પ્રોડક્ટિવ એન્ડ એફિશિયન્સી ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ પછી બીજો હજી એક પોઈન્ટ આવે છે કે ઓલવેસ બિલીવ ઇન શું કહેવાય ક્રિએટિવિટી ઇનોવિટ યસ મેં તમને અત્યારે કહ્યું કે આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ ક્રિએટિવિટી ઇનોવેશન ઇઝ આર ઓલ વેરી ઇમ્પોર્ટન્ટ થિંગ્સ કે તમારી પાસે ઘણા એવા ચેલેન્જીસના ઓપોર્ચ્યુનિટીઝ હતી જેમાં અમે ઘણી ક્રિએટિવિટી કરી જેને કે લોકો કે તમારું આ અમારું જે નેટવર્ક હતું એ સો મીટરથી વધારે ના ચાલે ટેકનોલોજીના લીધે તો અમે આખું ચેન્જ કરીને દસ કિલોમીટર ચલાવ્યું બીકોઝ ઓફ ક્રિએટિવિટી અને પછી તમે મોંઘા મોંઘા ઇન્સ્ટ્રુમેન્ટ નાખો લાખો ના તો ચાલવાનું હતું પણ અમે સસ્તા ઇન્સ્ટ્રુમેન્ટ્સને એક્ટિવ પેસિવ બનાવીને અમે કેવી રીતે ચલાવ્યું એ અમારી ક્રિએટિવિટી છે એ અમારું ઇનોવેશન છે એટલે એનું આટલી બધી તમે ચીજ કરશો જેને કે યુ યુ બીજી વેરી ઇમ્પોર્ટન્ટ કે ટેક કેર ઓફ યર યુ આર શુડ શુડ બી એન્ડ રિસ્પોન્સિબલ યસ આઈ ટેલ માય પીપલ કે ઇફ યુ આર નોટ અકાઉન્ટ એન્ડ રિસ્પોન્સિલ યોર કંપની કે નોટ વર્ક ઓર યો વર્ક યુ કે નોટ ડુ એની વર્ક એટલે યુ નો ટેકિંગ ઓલ દીઝ થિંગ્સ ઇન ટુ કન્સિડરેશન નેવર સે નો આઈ ઓલવેઝ ઓલવેઝ ટેલ પીપલ કે મારો ગમતો ડાયલોગ છે કે આઈ થેન્ક પીપલ હુ ઓલવેઝ ટોલ્ડ મી નો કારણ કે જેને મેં ના પાડ્યું એન ઓપોર્ચ્યુનિટી ટુ ડુ ઇટ અને જ્યારે મેં પોતે કર્યું મને કોન્ફિડન્સ કે આજની તારીખમાં મને કોઈ બી ટેકનોલોજીમાં કોઈ યા સેલ્સમાં કો માર્કેટિંગમાં કો બ્રેન્ડિંગમાં કો સ્ટ્રેટેજીમાં કો આઈ કેન ટેલ ધેમ કે બેટા મુન્ના જેને ઘણી વાર આપણા સેલ્સ તો નહીં વેચાય યા આ તો આ પ્રોબ્લેમ મુન્ના કરી કેવાનું કે દીકરા આવી રીતે થાય બિકોઝ યુ હર ડન ઇટ એન્ડ યુ કેન સ્ટીલ ડુ ઇટ સો ધીસ ઇઝ આઈ મીન ધીઝ આર ધ સિક્રેટ ઓફ સક્સેસ નથિંગ સિક્રેટ યુ ડુ ઇટ પ્રેક્ટિકલી એન્ડ યુ ગેટ ઇટ યા મેનલી તો અનુભવ હાર્ડવર્ક યસ વેરી ટ્રુ મને એવું લાગે છે કે આપણી બહેનો પણ કેટલીક બધી ઘણું બધું કરવા માંગતી હોય છે કેટલાક બધા પ્રકારના બિઝનેસ પણ કરવા માંગતી હોય છે તો આવી વિમેન્સને આપ કોઈ ગાઈડન્સ આપો ને હું બહેનો માટે સૌથી પહેલા એ કહું છું કે સ્પેશિયલી સૌથી પહેલા હું પેરેન્ટ્સ ને કહું છું કારણ કે મારી કંપનીમાં હું આઈ રિમેમ્બર ફ્રોમ ધોઝ ડેઝ કે એ લોકો બહેનો ઓછી આવતી કામ કરવા પછી ઘણી વાર પેરેન્ટ એવું લાગે કે અમે અમારા ડોટર ને થોડું કઈ પૈસા માટે કામ કરાવીએ છીએ બિચારી છોકરી આવે એ વખતે તો છ વાગે એટલે અમે ઘર ચાલી જવું જોઈએ છોકરી હવે રાત્રે નવ વાગે દસ વાગે બાર વાગે સુધી શિફ્ટ બધું લેબર પોલિસી આવી છે તો અમારા નું હંમેશા કેવું છે કે તમે એ દ્રષ્ટિથી ના જો કે તમે કઈ તમારા છોકરીનો પગાર એમનો પગાર ખાવા નથી ભણાવતા વીનો દેટ નો દેટ પણ તમે એને ભણાવો ભણાવવાથી શું થશે કે છોકરી સ્ટેન્ડ ઓન ફીટ એ જોબ કરશે મારે ત્યાં બહેનો આવે છે જે લોકોને મોડું ખુલતું નથી પણ દસ દિવસમાં એવી તૈયાર થઈ જાય છે કસ્ટમર કેરમાં કે એટલે તમે એમને એકવાર એકવાર ચાન્સ ભણાવો અને પછી એ લોકો પોતાના ને હોસ્ટેલમાં રહે છે અહીંયા ઘણી બહેનો તો થી આવે છે હોસ્ટેલમાં રહે છે ભણી હોસ્ટેલમાં વર્કિંગ વુમેન હોસ્ટેલમાં રહીને વર્ક કરે છે ઓકે એટલે ધીસ ઇઝ વોટ આઈ વોટ લાઈક ટુ ટેલ ટુ ધ પેરેન્ટ બહેનોને મારા હંમેશા કેવું છે વિચ આઈ સ્ટ્રોંગલી સે કે વો ઇઝ યોર ઓપિનિયન બધી બહેનોને કેવું છે કે તમારું જે ઓપિનિયન હોય એ તમે બોલો શર્માઓ નહીં બોલવાની બીજું કે જયારે તમે કામ કરો તમે તમારા સેલ્ફ ને તમારા કલીગ જોડે કમ્પેર ના કરો કમ્પેર વિથ ધ બેસ્ટ તમારે જે લાઈફમાં બનવું છે એની જોડે તમારા સેલ્ફને કમ્પેર કરો કારણ કે તમે કલીગ જોડે કમ્પેર કરશો તો તમે આગળ નહીં આવી શકો એન્ડ ઓલવેઝ કોમ્પિટ વિથ યોર સેલ્ફ બધી હહેનોને કહું છું કે તમે તમારા જાત જોડે કોમ્પીટ કરો કારણ કે અહીં પહોંચી છું તમારે આગળ પહોંચ્યું છે જેને એક મારો ફેવરેટ ડાયલોગ છે કે આઈ ડીડ નોટ વિન ધ સિલ્વર આઈ લોસ ધ ગોલ્ડ ઓકે કે મને સિલ્વર મેડલ મળ્યું પણ મને ઓકે ખુશી છે પણ આઈ એમ બસ ખુશી નથી પતિ નહીં ગયું આ મારે ગોલ્ડ લેવું છે એનું મારે દુઃખ છે કારણ કે અગર હું એ દુઃખ રાખીશ યુ નો ફાયર ઇન ધ બેલી તો આગળ એટલે હું મારે બહેનોને ને કેવું છે બીજું એક લાસ્ટ ઇમ્પોર્ટન્ટ ચીજ આ પોઈન્ટ માટે કે બહેનોને કે તમે ટેક ટાઈમ ફોર યોર ટેક આઉટ ટાઈમ તમારા પોતા માટે ટાઈમ એવું કે આઈ અન્ડરસ્ટેન્ડ ફેમિલી ઇઝ ઇમ્પોર્ટન્ટ પેરેન્ટ્સ ચિલ્ડ્રન ફેમિલી એવરીથિંગ ઇઝ ઇમ્પોર્ટન્ટ વર્ક બટ ટેક આઉટ ટાઈમ ફોર યોર સેલ્ફ દિવસના અડધો કલાક તમારે પોતાની જાત માટે કાઢવાનો છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે તમે જ્યારે આવી વાત કરો છો કે સ્ત્રીએ પોતાના માટે પણ ટાઈમ કાઢવો જોઈએ તો મને લાગે છે કે ફિટનેસ હા એને માટે પણ તમે કંઈક વિચાર કરો છો ઇટ્સ વેરી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણી બહેનોને ખાસ ફિટનેસ માટે યુ નો યુ હેવ ટુ મેડિટેટ વિચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇટ્સ નોટ અ બિગ ડીલ મેડિટેટ માટે કોર્સિસ કરવાનું દસ મિનિટ પોતે કરી શકીએ છીએ ડુ સમ સોર્ટ ઓફ યોગા ઓર એની સોર્ટ ઓફ એક્સરસાઇઝ તમે એવું વિચારતો હશે કે હું સવારથી દોડું છું સવારથી કામ કરું છું તો મારી એક્સરસાઇઝ થઈ ગઈ એને એક્સરસાઇઝ નહીં કહેવાય નો દેટ ઇઝ એન એક્ટિવિટી ઓર અ ફિઝિકલ સ્ટ્રેસ દેટ ઇઝ નોટ એન એક્સરસાઇઝ બટ વેન યુ એક્સરસાઇઝ ઓર ડુ યોગા ધેટ ઇઝ વેરી વેરી ઓર વેરી ઓર ડિફરન્ટ કેમિકલ રિએક્શન વીચ વુડ હેલ્પ યુ ટુ બી ફ્રેશ ઓલ ધ ડે એટલે આઈ વુડ ઓલવેઝ